ગુજરાતના કાશી કહેવાતા દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્રે ચાંદોદ ખાતે પૃથ્વીલોક પર ગંગા મૈયાના અવતરણની સ્મૃતિમાં જેઠ સુદ એકમ તારીખ 31 મેથી ગંગા દશહરા મહોત્સવનો ભવ્યથી ભવ્ય પ્રારંભ થયો છે. રોજે રોજ સમયાન કાળે ઐતિહાસિક મહારાવ રાવ ઘાટના ગિનારે નર્મદાજી ગંગાજીના પૂજન અર્ચન સહિતના મહાઆરતી પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી કરાઈ રહ્યા છે, જેનો લાભ હજારો શ્રદ્ધાળુઓ સહિત સંતો મહંતો અને રાજકીય અગ્રણીઓ મેળવતા રહ્યા છે. પૂર્ણ સ્નાન સાથે ભાવિક ભક્તો નર્મદા મૈયાને શ્રીફળ કુમકુમ દૂધ તેમજ ચુંદરી સાડી અર્પણ કરી મહાઆરતીમાં જોડાઈ કૃતાર્થ થઈ રહ્યા છે. બુધવારે આ મહોત્સવના 9મા દિવસે નવકથા કાવડ યાત્રાના પ્રણેતા તેમજ ડભોઈ હરિહર આશ્રમના પરમ પૂંજ વિજય મહારાજ, વડોદરા કોર્પોરેશનના વિરોધ પક્ષ નેતા ચંદ્રકાંતસિંહ વાસ્તવ, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયર તેમજ વડોદરા શહેર આમ આદમી પાર્ટીના મહામંત્રી શીતલ ઉપાધ્યાય વિશેષ રૂપ ઉપસ્થિત રહી આ પર્વના ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા. આજે 9 જૂનના રોજ 10 દિવસીય ગંગા દશહરા મહોત્સવની ભક્તિભાવ પુનઃવૃત્તિ થશે. રિપોર્ટર વિકાસ ચતુર્વેદી, BN News ગુજરાતી, ડભોઈ. આજે નર્મદાની આરતી કરવાનો પહેલી વખત જિંદગીમાં પહેલી વખત જે લાવો મળ્યો છે એના માટે માં નર્મદાને હું નમન કરું છું. કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જાય છે, જમનામાં પાણી પીવાથી પાપ ધોવાઈ જાય છે, પણ નર્મદાના દર્શન કરવાથી પાપ ધોવાઈ જાય છે. એ નર્મદે કહેવાય છે કે 12 માસ ગંગાની અંદર જે પાપ ધોવાય છે એ ગંગામાં પોતે અહીંયા પોતાના પાપ ધોવા માટે નર્મદા પાસે આવે છે, અને એ નર્મદાની અંદર જે પૂજા કરાવે છે, અર્ચના કરાવે છે, જેમને ત્યાગ તપસ્યાને બલિદાન જેને બ્રાહ્મણ કહેવાય, એ તમામ બ્રાહ્મણોને હું નમન કરું છું. કારણ કે અસ્થિ વિસર્જન બી અહીંયા કરાવે છે અને જુદા જુદી પૂજાઓ પણ એ લોકો કરાવતા હોય. બ્રહ્માનું જ્ઞાન જે બતાવે, જે ધર્મનો રસ્તો બતાડે એને બ્રાહ્મણ કહેવાય. એ તમામ બ્રાહ્મણોનો હું નમન કરું છું. આવી રીતે આપણી સંસ્કૃતિ જાળવવાનું કામ કરે છે, ધર્મ આપવાનું કામ કરે છે, એ તમામને મારા નમન છે. હું તો એટલું જ કહીશ કે જે વ્યવસ્થાપકો જે આ હોમગાર્ડની છોકરીઓ ઊભી છે અથવા પોલીસ ઊભી છે અથવા જે ભક્તો અહીંયા ઊભા છે, તમામને હું મારા અભિનંદન પાઠવું છું. આવી રીતે વ્યવસ્થા રહે અને માં નર્મદા વહેતી રહે અને લોકોના પાપ ધોતા રહે એવી માં ભગવાન માં અંબે નર્મદેથી હું પ્રાર્થના કરું છું. હા, નર્મદા તો મહાદેવ કી પસીના કે અંશે ફાયદા હુઈ હૈ. હમ તો 25 વર્ષ સે યહાં નર્મદા કાંવર કા પાણી લે જાતે હૈ, ડભોઈ મેં વિસર્જન કરતે હૈ હર મહા શિવલિંગ પર. અભી 7 વર્ષ તો હમને નવનાથ કી કાંવર યાતે કે નર્મદા કે જળ સે વહાં જલાભિષેક કરતે હૈ. નર્મદા કા મહિમા તો એસા હૈ કે ઇસકા કુછ વર્ણન નહીં કિયા જાય, ક્યુંકિ યે મહાદેવ કા સાક્ષાત રૂપ હૈ. ઇસમે જીતને દેવી આતી હૈ, દેવતા આતે હૈ, વો નર્મદા કી મહિમા બઢાને કે લિયે આતે હૈ. ઇસલિયે નર્મદા તો મતલબ સબ ચીજ સે ભરપૂર હૈ. યહાં જો આવે ઇસકા માન રખે, ઉસી સારી પુનૌતી ખતમ હો જાય. ઓર ચાણવત કે જીતને બ્રાહ્મણ હૈ, હમ ઉનકો આશીર્વાદ દેતે હૈ કે વો સદા બઢતે રહે. યહાં જીતને ભી લોગ આઉં ઉનકો આશીર્વાદ દે, વો ભી અપને પાપ સે મુક્ત હો જાય. હમ બ્રાહ્મણ બડે કો આશીર્વાદ દેતે હૈ, છોટે કો આશીર્વાદ દેતે હૈ. હમ તો યહાં 25 વર્ષ સે દર સાલ આતે હૈ, સામને ડભોઈ કાંવર લે જાતે હૈ, નવનાથ કાંવર બડૌદા લે જાતે હૈ. इस तरह से नर्मदा की महिमा तो अपूर है, उसका कोई वर्णन ही नहीं किया जा सकता. नर्मदा को प्रणाम करते हैं यहाँ के रहने वाले, अगल बगल वाले यहाँ के ब्राह्मण, उनको देवी हर वक्त आशीर्वाद दें, उनके ऊपर छत छाया रखें, यहाँ कोई बनौती नहीं लगे. और महादेव की इच्छा
हर वक्त पूरी होती रहे। नमामि देवी नर्मदे, नर्मदे ना दर्शन करवाथी अने आजे संपूर्ण आरती दरमियान ज जो कि जे रीतना भक्तों अने खास करीने जे अहींना संतो महंतो द्वारा जे आरती थई एमां ज आखुं नर्मदानुं वर्णन छे कि नर्मदा माता ए शुं छे। अने खास करीने तो ज्यारे गंगा दशामानो पर्व चालतो होय जे 10 दिवसनो होय, सप्तमीना दिवसे ज्यारे माँ गंगामां ज्यारे अहींया स्वरूप लईने आवे छे अने एना 10 दिवसनो जे प्रसंग उजवाय छे, समग्र गुजरात एटले गुजरातनी अंदर तमे कोईपण विषय तमे जुओ कि ज्यारे ज्यारे पण आपणे जोयुं छे कि आवा गम्मे तेवा प्रसंगो आया छे, आ भक्ति अने शक्ति द्वारा ज आपणे आमना आशीर्वादथी ज आपणे हमेशा रह्या छे। तो आजना दिवसे आजे गंगा दशामाना 10 दिवसनो जे प्रसंग समग्र देशभरवासीओने अने खास करीने गुजरातमां अने पण नर्मदाना दर्शनथी जे लाभ थयो छे, आजे आ दर्शन करीने अमे खरेखर संतुष्ट थया छे, अमना आशीर्वाद लीधा छे। આવી જ રીતના ભગવાનને પ્રાર્થના કરીએ કે સર્વે ભક્તોને તન મન ધન અને હંમેશા આવી જ રીતના ખુશ રાખે। જે નમામિ દેવી નર્મદે।